અરીસો જી ઓમ કાતરીન મેલ ને થોડોક જી એને ગોળ ખાવ તો મારે હારી શીથળું અંગાળી નાહી જઈ સા તાણે હું શીથળામાં હું ખાવાનું લે શીથળું પેટમાં કોઈ દાઢેમ ખડે છે અને ગોમવાળાએ કીધું મારી માની છગન કે તો કડવો કી એણ ધડાયો છે તમારા બાપાનું કહું છું ખાવ તો હું મારું કહું છું અને જાય તો મારા પેટમાં જાવ જાય તમારે હું લેવા જવા નાકરું ભૂજ એવું છે શીસળી ટોમેટું થોડું ખાઈ જાય તમારા ખાવ હોય ને તો મોડિયા જેવા માટલો જેવો દૂણો કરી કરીને ખાજો હું તમને નહીં કહું મારો છોકરો પહેણા છે અને તો કોક દાર એવાના શોખ ઘેર અવસરે મને ખાવા દઉં તો કી અણ ધરાયો કડવો આવે છે કે અણ ધરાયો કડવો આવે છે ત્યાં હું લે શીસળું પડ્યું તમારે ખાવું હોય તો ત્યાં હું દોષી કે મિલજે ને પછી તું તાર ખાજે મારે વળી આ છોકરો પહેણા છો પણ તે ના હોય તો જગાપુર પેલા અરવિંદજીના ઘેર જઈને ના હોય તો ડીજે અને ઘોડી સા અસલ ફસ કલાક દોડી ધપ તેને બોનું બોનું કરતા આવું બોનું તો નહીં પણ કંઈને મિલતું આવું કે ભાઈ તૈયારી હું રેજે જાણે હું એટલે અરવિંદજીને તો ગોળી વેચી મારી છે ને આ દિનભાઈ 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 હમણાં ડીજે ને બીજે કોઈક બેટીઓ ને બેટીઓ ખાસી કોઈક અંબોળો લાગે સગડોળે ના સડે ને તો શું થાય આપણા જેવું કોઈ ના કરી શકે ગોળી વાળું ઘેર શકે હા હા ભાઈ બસેડી છે ના જબર લાગે છે ને તો દોડી ધપ ગોળી આ બસેડી પેલી મોટી હા એ મોટી હમા સર વભળ્યા હતા કહો અમારા જગાપુર ના સુખોજી રહેવાની ગોળી છે ને કે કોઈ પેલું વાઘ વજેન્દર ડીજે ડીજે છે કે તે મેરાવા તું કઈ ના છે તને મારા છોકરો પહેણા છે કે તમારા છોકરા પહેણાઈ જ દેવો છે ને સારું જે ઓમ થી ઓમ છોકરો ને વાજે જોઈન ચો ફરીશી એના કરતી કહું પહેણાઈ દઉં ને હોવાને એ માથાથી ભાર ઓછો થાય બીજું કોઈ નહીં પહેણે છે પહેણે તે આરે ઘોડી એમ કે તો પછી આપણે એ ન આરી આવો ના ઉપર જ આ જ ઘોડી રાજ છે તાન જોવે ધાડો પાટું બાટું ઠોકાવી ના ના ઠોકર પાટું બસ ત્યાં કા માર પાવ પેલો હે ને હોલા ભરકણ છે ગોળી ભાળે ને તો ભેંસ ભાળે તો એ પટ્ટી મારી નાહી જાય છે આ તો ગોળી કજીને કજી ભાળે તો એટલે ડીજે કરવાનું છે ફાઇનલ કરવાનું છે ને ડીજે એટલે મારો વિચાર છે પેલો મામા પીપુળો ને બીપુળો આવનો મામા આવું ને બધો બધું જ છે બધું છે ત્યાં ડો ચેલો ચાર્જો તમને બતાવી દો ને પેલી પેલી પેલો ડાન્સ કરે છે બધું કરે કે બધું બધું પેલા ગુવા લાઈના ઉપર હા ખાટલા ઉપર ઓહો બધું કરે તમે તાર પૈસા ની ચિંતા ના કરતા હા રીજો આ તો ટેમ્પો છે ભાઈ ટેમ્પો તો આગળ તા પાછળ તો ઓકે અધર તો ઓહો હો 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 બધું પેટીઓ પેટીઓ મે લાઈ છે ભાઈ આ તો ની પેટી હા એટલે આ પેટીઓ આગત ખરી કે વાગત કતા ઓહો જબ્બર જબ્બર મારી માની શકડ આમ કાળદો બધો ને આમ વાગશે એટલે ઊંચો ને સો થઈ જાય જબ્બર જબ્બર તે તારીખ છે ઈ છે તારીખ વિચાર છે બુધવાર રાખવો છે હજી લીધી નહીં ના હજી લીધી નહીં બુધવાર મેં તાર પહેલા પહેલા હું ઓર્ડર લેવા આવી જાશો આ તો કઈ મિલ્યું કે કઈ નાખીએ તો આપણો છે પછી ચિંતા ના રહે હું બુધવાર 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 ના હોય બા હું બુધવાર તમે સમ બુધવાર ના છો લગન થાય બધા રજા હોય કે આ બધાના છોકરા બધા અમુક કારખાને જતા હોય શોખ કડિયા કોમ જતા તો બુધવાર ના દાડે રજા હોય કેટલી બુધવાર ના ના પેણ આવે છોકરો ખબર પડે તક નહીં પડતી સમ તાર બુધવાર દાડે જોન જાય ના જાય ના જાય
મારા સો લોકઈ જવાન છે તે પોકી જવું હું મંગળવાર હેડ્યો તો બુધવારના દાડે રાતે હેડ્યો તણ મંગળવાર પહોંચ્યો છે બુધવાર ના જવાય એ તમારી વાત અલગ છે ને આ વાત અલગ છે તમારો તમારો નામ અલગ હતું બધું મારે વિચાર સાતો આમ તો ગાલામ ઝોન લઈ જવું છે તે આમ શેરી શેરી હેડશે શેરી શેરી હેડશે ગાલું ના કરાય તારે તો તારે ગાડીઓ છે વિશે હવે તારું મોકું નહીં પડે ભાઈ મોકું તો પડે છોકરો ભેણ આવે તો તાણ હાર તા ના કીધું તાણ હારે તો મુરત જોરા એટલે મને કેજો હારા ફાઇનલ રાખજો પણ આપણો હાર અન બુધવાર ના લેતા પાછા હાર તો હું ના લઈ બુધવાર રાખજો કશું અત્યારે બુધવાર નહીં લેવા છોકરા હા ઘેર કોણ હતો તે ઘેર જ હતો હવ ઘેર જ છે બધા કોઈ નાસ્તા જેવું નાસ્તો તો કરી લીધો પહેલા હા પહેલા કર્યું મેં કર્યું એટલે મારે તો કરું આ તો તને કહું હા મેં તો કરી નાસ્તો સવારમાં કરું હાર કર્યું કર્યું ઓકે થાય પેલા બોલી જો હું કહી દીધું કો મારા કરો છે તારો મેર આવી ગયો તો હા માર હવાના દૂધ ભરવા જ્યા આજુ છે હજુ વળજુ વળે આ 10 વાગ્યા 10 કો આવો તો વરી શાકબાક લેવા મોકલું ઈવો ને તો રોતવાનું કરું કો પણ ઈવો ખબર નહીં પડતી ઘેર વેલા પંચાયતો કરવા બેઠા છે ગોમના પાદરે ઈવો ને બીજું આવડાવું તાણા વરી ઘરનું તો કોઈ જોતા જ નહીં જોતા જ નહીં ખેતરમાં જાય તો ખેતરમાંથી પાછું વળવાનું નહીં જલ્દી અને દૂધ ભરવા જાય તો પાછા વળવાનું નહીં કંટાળો આવી ગયો ડોહાથી પંચાયત કરવા નતા બેઠા એ બધા વાતો મારા ચાર પાંચ જણા ડોહા ભેગા થયા વાત નીકળી પાછી કોક આ સુરત થી કોક પેલા હાલલા લાયા ને એવું બધી વાતો થઈ ગઈ પાછું કી અમાર તો કી મો મેરવું કી સોળી ને મગાવ વાત સાચી છે મૂકો આ ઈવાના છોકરીને જો મુરતને કહો આ આ આપણે હવે દાડા ચેટલા રહ્યા અને આપણે આપણે છોકરી હ અને ઈવાના આવા મુરત અગર આવશી કઢાવવાનું તો આ ચમનું કરશો જો તો કોઈ કોમ પાલ્યું કોઈ વસ્તુનું કોઈ લાયા એમ કહેજો જરીક તો મગજમાં ઉતારો આ આપણે ચાણે બધું કરીશું ઓ મોમ ડોકી હલાવવાથી કોઈ નહીં થાય પછી તારી વાત તો આશી સારી હા હાલો હમણાં ઊંઘ્યા આપણે નહીં પોકી વળીએ આપણે તો ચેમનું પોકી વળાશી એટલે હું તો કહું ના હોય ને તો અત્યારે થોડી બધી તૈયારી કરો એક આટલી તૈયારી નહીં આપણે હું કહું છું અને આપણે તો છોકરી વાળા એટલે તૈયારી બધી જોવો આપણે એવું સુરત થી મંગાઈ લેશું પંચાયત કરવા ના રહેતા આ દાડા જાય જેમ મારા પંચાયત કરવાનો થોડો શોખ છે પીવા બે બીજું તો કોઈ કહી દીધું ફાઇનલ થઈ ગયું આ મુરત કઢાવ એટલે અમુક બે દાડા પહેલા ઘોડી લઈને જ મૂકી દે ને છોકરો પ્રેક્ટિસ કરે તાણું વળી પડી બળી જાય તો છોકરો વાળો હોલા ભળકણ પડી જાય આ તો બે દાડે તો પૂરો સાર પૂરો કરે તો હું કર્યો અને પેલું ડીજેમ તો પાછું પેલું હાલું એક કહેવાનું ભૂલી ગયું પેલું વગાડવાનું છે ને હે મડવા બેઠી ચકલી મચકારા મારે હે મડવા બેઠી ચકલી મચકારા મારે હે કડવા ભાને ભારી મચકારા મારે એવું એવું વગાડો અને આ અમારા ના જૂનો ગીત તો કાઢી જ નાખો છે કે હે ભાઈ ના મડવા લેરો લેજો અલ્યા લેરો હું કા લે ચાર પાંચ મોહન થાના કટકા ના લે થાળીમાં તણ લેરો લે તણ આમ આમ આટલા બધા ભાત આમ મંજાળી ગદર એટલા ભાત અને મોં ચાર પાંચ ડોલ્યો આમ કરીને પેલી જાડી જાડી દાળ વેડી નો એ લોબા લહાડખા ખાધી હોય છે મજા તાણ હું ખાવું તો પડે કે અને મારે એક તો ડોસીએ ઘેર નતો
અને ખાવાનું કોઈ મેળાવો નતો તો વે વૈનાયકન કો મુરતનું કહેતો આવું અને થોડુંક ભરતો આવું ખાતા હોય અને પાછું મુરતમાં મારા પાસે બે દાડો છે આબાન થાય તો મારે વેવાઈને કહેવું પડે કે ભાઈ મારા 12-13 મોણત છે ભાઈ ભાઈ 8 જણાને બે હારે પણ મારે હાડું ભૂસું રહેવાનું થાય કે શરમમાં કોઈ કહેવાય ને એટલે કે 12 જણા છે પણ એમ જ કહેવું છે 15-16 જણા આબાના છે એટલે વધારે તો મારે બીજી વખત મંગાવતા ભાવ ભાઈ લાગે ઘેર જ છે તમને ગોદરા આવી ગયો છો નો શટ રિક્ષા તો આવતી હતી પણ હું કહું મને હેડવા જાય ને થોડું ભી ભાઈ કોઈક સારું વળી છોકરો ખોટો કરવાનો હોય તો બે કોળીઓ વધારે ખવે એટલે હેડવી ભાઈ હા કાકા જો મું ભણેલ નહીં એટલે તું મું યાદ કરી કરીને તને જે લખાયું બધું હરખું લખજે હો બેટા જો આપણે ખાસું અડધું તું લખાડ્યું છે અમુક અમુક થોડું બાકી છે એ લખી કાઢે જો આપણે માણસો ને બધી ગણતરી કહી નાખી બરોબર જો આપણા કુટુંબમાં શું બધો થઈને 50-60 રહ્યો અને આજુબાજુ નૂતર્યો એમ કહીને આપણા 600 માણસ નું છે અને બહુ માણસ તો હતી અમાથી આવશી બે વેર લઈને આવશી જોઈન્ટ માં એટલે આપણા 800 નું બનાવી અને બીજું કાકા કે આપણો લુગડો કોનો કોનો ઢમણો લેવાનો છે પછી આપણે તમારે આપણા બધું ઘર માં છે એ બધું કેટલા જોડ લાવવાનો છે એ બધું એ લખી કાઢી હા એ વાત સાચી કારણ પછી લઉં છે એ વખત યાદ કરવાના આપણે બધું સેટિંગ એક વખત જે બધું ઠંગાથી લઈ જ લેવાનું અને અડામણા પછી ભૂલી જવાય છે બધું એટલે આપણે ખાલી સીધું મુરત જોરાવાનું જ રહે એ વાત સાચી એટલે આપણે બધું અને આપણે લે આપણે જે આ હેડ હવે પછી કોઈ યાદ કરીને લખાવ લખાય હેડ એટલે પછી એ દાળ પછી કે આવો ને ઓઢમણું રહી ગયું ને પેલી ને રહી ગયું ને ઢેકણી ને રહી ગયું ને આ ઓઢમણા સીધા લખ્યું અને ઓઢમણું તો ઈવો જે જોન લઈને આવે એટલે ઈવોન જે આવો બધાને આપવાનું હોય ઈ ઓઢમણા આપણો તો જે માર પિયર થી આવે તમારા જે આપણો ઈ બધાનું હોય અને તો સોણીને તો નહીં રહીને રતર લઈ લ્યા બરાબર ઈને તો છોકરી તો આપણે જઈશું તો પણ કહો તમારે તોત્યો ને ખાવા રહેવું છે વાતો કરતા હતા તૈયારીઓ કરવી પડે લિસ્ટ બનાવીને તૈયારી કરી છે બધી એટલે જ હું આવ્યો હું કઉ એટલા આવ્યો છું અમારે સાત પોત દળમ પછી કહો આવવાનું થાય છે પછી તમને કેવું પડે કે મારા મારા વયથી હવે લગભગ 12-17-18 જણા જેવું આવશી જે આવે એ તો તમે લઈને આવજો કે મુહૂર્ત માં તો એટલે તમારે રોધવાની ખબર પડે કે હા એ તો બધી તૈયારીઓ અમે તો કરી છે અમે ખાવાનો ટાઈમ છે દાળ ભાત બનાવો એ થોડો માપનું જ કરજો કોઈ આપણે ના ના ખાઈ જો ને કશો રીતે તમે ઝોન માં જેટલા માણસ લઈને આવશો એ અમને કયો એટલે મને ખબર પડે એટલે મને સગવડ કરતા ઝોન માં હું પેલો બેસી ગયો એટલે તો ઝોન માં જેને ખાવું હોય ખોય નહીં ખાવું હોય હા ઝોન માં તો ઘણા બધા માણસ હોય કે એટલે તો કોઈ અંદાજો આપણો કાઢજો રાખજો ને 200-250 જેવું 200-250 જેવું બસ અને તો વધી તો એ કેજો મને એ તો બસ જે ના આવ્યો વધે ઘટ્યું તો તમે તારા પેલા એમાં વધારે લઈ પણ આટલા એક પતરાનું થાળ મોહન થાળ અને થોડા તગારા ભરીને થોડોક ભાત આવજો ને દાળ આવજો એટલે જે આ વધ્યા ઘટ્યા તો ઘેર જઈને ખવડી દેવ એવું આવ ઘેર જઈને આવી દેવ હા તો એ તો પછી જો રહી ગયું હોય તો આ તો ઘેર જઈને આવી દેવ વાત વાત સાચી વાત અરે આપણે છે તો પેલું તૈયાર થાય બે વહીને પછી ખાવાનું કરીએ વિચાર હતો કે ઘેર જઈને આમ હું ઘેર રહ્યો તો મારી હળી પેલી રહી ને
ટબડા ઢોલાડી તે મારે હારે શીશડી વંકારી જલે મે શીશડી વંકારી લે હું ખાય બે કોમ છક મારે તો એક બાજુ મુરત ને કોમ થઈ ગયો અને શીડો દબાઈને બસ બરાબર નો ખાવો હેલો કોણ મરી ગયો હના લે હા અલે યાર અરે કાકા વાત કહું હા ઓ જુલા કોણ એ થઈ ગયો હા એ તો મારું આપણો પેલો વાહમો સ્કાઈ પર બાઈક લઈને તે એમ રે તો વાગી મરી ગયો હા તો રાંધવાનું હું શીરો બીરો ના બનાવાય કા તમારે પોણ્યો થાય એટલે જવું પડે પણ આ તો કામ કરો રોવાધવાનું છે ને ચૂલા પર ના બનાવ ધૂણ આવશે કોકને કહેજો મરી જાય તો રોધ ગેસ ઉપર મેં એક બે શીરો ગેસ ઉપર બાટલો કે ભાઈ મારા હાઠું થાય ને હાઠું નો ભોણો થાય મારા હોય એટલે મારે આળો હવે એક્સિડન્ટ થી જવું પડશે હેજો ના એડા એડા તો એક કોમ કરો તો કાકા જતો રે મરી ગયો છે તાણ કે હો તમે તાણ બેસો તો રોજુ મારું રોધવાનું તો કીધું પણ આ તો હજી તો કાઢશી ને લાકડા લઈ જહન પાછા નાસી શાણ આવશે આ તો ઘણું મન લાગે હજી 7-8 વાગી જાય તો આ સુધી તો મારે તો શીરો ઠરીને ઠીકરા જેવો થઈ જાય મારે તો પેટ આમ વાત જોઈ રહી તું આમ કન્યાને તારી શું ફાટી પડો ને આવતું તું તારી ના તારે આમ ખાઈ લે શીરો બીરો બની ગયો ને પછી ફાટી પડ્યો હોય તો હું યા તારા લાકડા આવત ઇસ્કાઈ પડ્યો કે બાઈક લઈને બેકી પોડો ઇસ્કાઈ કે બાઈક લઈને કઈ ઇસ્કાઈ પડ્યો તાડે તો તાડે એક મને રિવર્ડ શીરો જે બનાવો દા સાલે કેટલા હા એ હું તો કહો બે કોળિયો વધાર ખવાય ને તે છેડ વિવયના ગોમના ગોદરેથી હેડતો આવ્યો તે ભૂસે ડોહ થઈ જો હું કો એક નામ શીરો બરાબરનો થાળી ભરીને ખાઉં કન્યા તારું જતું તારું પણ મારું ખાવાનું કાઢીનું અમે ઘેર જઈને શીછડી ખાવી પડશે પાછી જેવી હોય એવી એ ઉતરી ના દેવ થારી છે ફટાફટ જવા દે એ ઉતરી જતી મચી રહ્યો રે હો ના બોતાવશી